चेतन उठी गयो? हाँ उठी तो गयो, तो जावानी तैयारी करतो होसे। ऑफिसे जासे ना जे? खबर नथी हो, मने वात नथी थई, पर जावानो जासे ने। जय श्री कृष्ण बाबा। जय श्री कृष्ण बेटा। बाबा केम छो तबियत तुम्हारी? काल करता घणो सारू छे, चिंता करवा जरूर न तारे। दीकरा तैयार थईने ઓફિસે જવું છે ને? ના મમ્મી। કેમ? પપ્પાની તબિયત ખરાબ છે ને ઓફિસે નથી જતો હું। અરે બેટા આ ઉંમરમાં એ બધું થયા રાખે, તું ચિંતા કર ના, તું તારા ઓફિસે જા। હા એ કઈ જરૂર પડશે, તારી મમ્મી છે, અવની છે। પપ્પા પણ ના જાવ તો સારું। પણ શું ના દીકરા, ખોટે ખોટી રજા બગાડવી તારે? હે અમારે કાઈ પણ મદદની જરૂર હશે ને તો અમે આવની ને કહી દેશું, ઈ અમારું કેટલું ધ્યાન રાખે છે। તો વાંધો નહીં, હું છે ને ટાઈમ તો ઓફિસ નો થઈ જ ગયો છે। તો નીકળું મમ્મી ભલે। પણ તો તારું ટિફિન? મમ્મી જો અત્યારે પપ્પાને મજા નથી, પપ્પા તમે કન્ટિન્યુ પપ્પા પાસે હો, બધું કામ આવની કરતી હોય તો ટિફિન થોડીક તકલીફ ઓછી આપે, શું વાંધો? બે પાંચ બાર જમી લીધું, શું વાંધો? બરોબર છે, ને કેન્ટીન તો છે જ, અમે બે પાંચ કેન્ટીન માં જમીને પપ્પાને સારું થઈ જશે, એટલે આવણીને ચિંતા નહીં ને, એક દર બધું કામ ભેગું મમ્મી આવે। સાચી વાત છે તારી બેટા, ભલે ભલે તું જમી લે જો દીકરા। એક મારું ટેન્શન તમે ના લે, તમે શાંતિથી અહીં તબિયત પપ્પાને કરી લથડીક લાગે તો મને ફોન બંધ કરી દેજો અને તમે શાંતિથી જમી લેજો। હા પપ્પા હું નીકળું, ભલે બેટા, જરાય ચિંતા ન કરતો બેટા। આવા મોટા મદદ લેવા વાળા તમને તો ઘરમાંથી હું નહીં, તમારો દીકરો જ કાઢશે। અવની હું ઓફિસ પર જાઉં છું, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। સાચી વાત છે, શું રાખ્યું કામ છે અહીંયા, ખોટે ખોટું આપણે નિહરણ કરવું? તમને સારું તો છે ને, અમસ્તો તો નથી કીધું ને? ના ના ના, કાલ કરતા ઘણું સારું છે, અને આ દવાની અસર થાય છે ને, ટૂંક સમયમાં સારું થઈ જશે। દવાના બધા ડોઝ પૂરા કરશો આપ? પાણી ના લઈ ભરી લ્યો ભગવાને મને બે જાત આપ્યા છે, 10-12 હાથ નથી મારા, જમવાનું મારા ટાઈમે જ બનશે, અને જો ઉતાવળ હોય ને તો તમે જઈને બનાવી લ્યો, બરાબર છે? આપણને કંટાળો આવે છે, જુવાન છોકરા બધા ઘરકામ કરે છે ને, થાકી ગયું હોય,
એટલે ચિંતા થતી હોય ને તો એ ચિંતામાં ચિંતામાં માણસ ખબર ન પડે શું બોલે છે. મને તો આપણે બહુ ચિંતા થાય ખબર નહીં આપણું શું થશે. અરે અરે તું તો નાની અમથી વાતોમાં ચિંતા લઈને બેસી જાય છે. હમ તું જરાય ચિંતા કરમાં એવું કંઈ નથી થવાનું. હા હું આ ગ્લાસને દવા મૂકી પૂછ્યો. દેવરાજ ઇન્દ્ર કપટ અને કુચાલની સીમા છે. તેને પારકી હની અને પોતાનો લાભ જ પ્રિય છે. ઇન્દ્રની રીતિ કાબડાના જેવી છે. તે કપટી અને મલિન મનવાળો છે. એને ક્યાંય કોઈની પર વિશ્વાસ નથી. અરે આવી ગયો બેટા. હા બાપા કેમ છો? બસ મજા આવે. પપ્પા તમારી તબિયત કેમ છે? એકદમ સરસ. ખરેખર સારું છે. હા બેટા જો ને તું. આમ પણ મમ્મી હું ઘરે હોય ને તો મને ઘરની જરા ટેન્શન ના હોય. બેટા તું આવી ગયો છો ને તો હાથ પગ ધોઈ લો તો આવની જમવાની તૈયાર કરતી જશે. આપણે લોકો સાથે જમી લઈએ. હા મમ્મી. હા બેટા ચાલ. ચાલો મેં તો જમી લીધું છે, હવે આવશે અસલી મજા. તમારે તો રોટલી પૂરી થવા આવી. એ આવું ને બેટા, તારા પપ્પાને રોટલી દેજે તો. તારા મમ્મી શાક પણ આપજો. એ હા આપું. તમને આપું કઈ? શાક બહુ સરસ બન્યું છે દીકરા. આપું મમ્મી વધારે? ના ના બસ. ના પપ્પા, હવે રોટલી તો ખલાસ થઈ ગઈ છે અને શાક પણ નથી, એટલે હવે મારે બીજું બનાવવું પડશે. જો મારે જમવું હોય તો. કેમ બીજું બનાવવું પડશે? પણ ચેતન બધું ખતમ થઈ ગયું, આટલું જ હતું. તો અત્યારે મોડી રાતે તું બનાવીશ અને ખાઈશ ને? એક કામ કર, હું તારા માટે બહારથી પાર્સલ લઈ આવું છું ને પછી તું જમી લે. ના ના ચેતન, એવી કાંઈ મગજમારી નથી કરવી હો. હું કાંઈ પણ નાસ્તો કરી લઈશ અને સવારે પછી વ્યવસ્થિત ચા નાસ્તો કરી લઈશ. અત્યારે થોડું ઘણું કટક બટક કંઈક કરી લઈશ. અવની, આખો દિવસ આટલું બધું કામ કરે છો, આટલા ઢેળા કરે છે ને બીજા મોતથી ખાય છે ને તું ભૂખી રહેશો? અરે ના, એવું કઈ નથી ચેતન. અરે પપ્પા પાણી આપી દો. મમ્મી તમને.
આપી દઉં હો. ચેતન તમને પાણી આપું? અત્યારે તો જો જમી નથી બરોબર છે, સવારના પરમાં હું તને જમાડીને જ જઈશ. આખો દિવસ એટલું કામ કરું, ઢેળા કરવા, તો તને ભૂખ તો તને લાગે ને. હું તને સવારે જમાડીને જઈશ અને તારે જમવું પણ પડશે. લાગ્યું ને પેલું તીર એકદમ નિશાના પર. કઈ વાંધો નહીં દીકરા, હું કરી રાખીશ, પણ તું સંભાળીને જાજે.